તો રાજ્યમાં ઉમેદવારના પોસ્ટર લાગ્યા છે. મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લાગતા તપાસ અડધી રાત્રે શરૂ કરવામાં આવી. લગાવેલા પોસ્ટર સવારે ગાયબ થઈ ગયા હતા. પોસ્ટર અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદર લોકસભાની ચૂંટણી હોય તો રાજ્યમાં રાજકારણ ગરમાવું છે, ત્યારે પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર બેનર બાબતે અજાણ છે. બેનર લાગતા ધોરાજીમાં આ ચૂંટણી પહેલા રાજકારણ ગરમાવું છે. કોને આ પોસ્ટર લગાવ્યા છે તેને લઈને પણ હવે તપાસ થઈ રહી છે. જો કે રાત્રે આ પોસ્ટર દેખાયા હતા, પરંતુ સવારે આ પોસ્ટર ગાયબ થઈ ગયા હતા. ધોરાજીમાં આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લાગતા તપાસ હાથ ધરાઈ છે. ધોરાજીમાં આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા. રાત્રિ દરમિયાન આ પોસ્ટર દેખાયા હતા, પરંતુ પોલીસે તપાસ હાથ ધરી અને સવાર થતા આ પોસ્ટર ગાયબ થઈ ગયા હતા. જેથી હવે રાજકારણ વધુ ગરમાયું છે કે આખરે આ પોસ્ટર કોણે લગાવ્યા. અડધી રાત્રે જે પોસ્ટર લગાવેલા હતા, સવારે તે પોસ્ટર નહોતા જોવા મળ્યા. મનસુખ માંડવિયા વિરુદ્ધના આ પોસ્ટર લાગતા હવે વિવાદ સર્જાયો છે, તપાસનો વિષય છે. ઓનલાઈન પર સંવાદદાતા મુનાફ જોડાઈ ચુક્યા છે. મુનાફ, શું જાણવા મળ્યું છે, કોણે આ પોસ્ટર લગાવ્યા? બિલકુલ ચોક્કસ મિત્તલ, ધોરાજીના અંદરમાં એક પોસ્ટર મનસુખ માંડવિયાના વિરોધના અંદરમાં પોસ્ટર લગાવવામાં હતા, સાથે લલિતભાઈ વસોયા કોંગ્રેસના ઉમેદવાર બી સાથે છે. રાતે પોસ્ટર લગાડવામાં આવ્યું, સવારે પોસ્ટર ગાયબ થઈ ગયા. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે કોણ પોસ્ટર લગાવી રહ્યા છે. ચૂંટણી પહેલા ધોરાજીના અંદરમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બીજી તરફ વાત કરી કે જે રીતે કાવતરું ભાજપને બદનામ કરવાનું કરી રહ્યો છે, હાલ પોલીસ તપાસ કરી રહી છે કે હાલ એ વ્યક્તિ કોણ, હજારો વ્યક્તિ છે વારંવાર પોસ્ટર લગાવે છે. ઉપલેટામાં બી પોસ્ટર લગાડવામાં આવ્યા છે, સેવંતરામાં લગાડવામાં આવ્યા છે અને ધોરાજીમાં લગાડવા છે. પણ રાતે પોસ્ટર લગાડી અને સવારે પોસ્ટર ગાયબ થઈ જાય છે, એટલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. આભાર માહિતી બદલ. જીવના મહત્વના સમાચાર. ભીખાજી ઠાકોરને કોંગ્રેસમાં જોડાવાના વાયરલ મેસેજનો મામલો. ભીખાજી કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ખુલાસો કર્યો છે. હું ભાજપ છોડી અને કોઈ પણ અન્ય પક્ષમાં જોડાવાનો નથી, કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા છે. ભીખાજીએ પોસ્ટ મૂકતા કોંગ્રેસમાં જોડાવાની અટકળોનો હવે અંત આવ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારી પરત ખેંચ્યા બાદ અટકળો વહેતી થઈ હતી. કોંગ્રેસમાં જોડાવાના વાયરલ મેસેજનો આખરે અંત આવ્યો છે, કારણ કે ભીખાજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તો માફી બાદ પણ રૂપાલા સામે રોષ યથાવત છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી. રૂપાલાના નિવેદનને લઈને બેઠક યોજાઈ. રૂપાલાએ માફી માંગી, છતાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી. તો અરવલ્લીમાં શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર. ભાજપે સાબરકાંઠામાં ઉમેદવાર બદલવા પડ્યા. ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષ છે. કામના બદલે કારનામામાંથી લોકોમાં આક્રોશ છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યા છે કે કામના બદલે કારનામાથી લોકોમાં આક્રોશ છે. જે ભારતીય જનતા પાર્ટી 5-5 લાખ મતથી જીતીશું એવી વાતો કરનારી પાર્ટીએ ઉમેદવારોને આમથી આમ બદલવાનું કામ કરવું પડે છે, અને કોઈ સારા ઉમેદવાર હોય તો એને દબાણ કરીને પણ કહે કે ભાઈ હવે તમને પહેલા જાહેર કરી દીધા, હવે તમે સોશિયલ મીડિયામાં કહી દો કે મારે ચૂંટણી લડવી નથી. ક્ષત્રિય સમાજ અંગે પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન પર ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખે પણ નિવેદનને વખોડ્યું છે. જે સમાજનો ઉજળો ઇતિહાસ છે, જે સમાજે આ દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ માટે પોતાના 562 રજવાડાઓ અને ગુજરાતના 225 રજવાડાઓ માં ભારતીના ચરણે અર્પણ કર્યા હોય, અને જે સમાજનો ઉજળો ઇતિહાસ હોય, આ બોળો ક્ષત્રિય સમાજ સ્વીકારે છે કેમ, એ પણ એક પ્રશ્ન છે.